રાપર ખાતે ખરીફ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોને કૃષિ યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અધિકારી અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાગડ વિસ્તારમાં મોટાભાગે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળે છે, ત્યારે ઓછા વરસાદમાં કેવી રીતના ખેતી કરી, વરસાદનો પાણીનો મહત્તમ કેમ ઉપયોગ કરો, વરસાદનું પાણીનું કેમ બચાવ થઈ શકે તે તમામ પ્રકારની માહિતીઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજરોજ એક રાપર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, રાપરના મામલતદાર કેજી પ્રજાપતિ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખ હરકીબેન ડાયાભાઈ વાઘાણી, ઉપપ્રમુખ હમીરસિંહ સોઢા, કૃષિ ડોક્ટર તરીકે ભચાઉના ડોક્ટર સિપાઈ, તાલુકા ભાજપના પ્રમુખ દોલરરાય ગોર, શહેર ભાજપના પ્રમુખ ઉમેશ સોની, કારોબારી ચેરમેન લાલજી બારવડિયા, વિપક્ષી નેતા ભાવનાબેન મહેશભાઈ ઠાકોર, બબીબેન સોલંકી, મોહનભાઈ બારડ, લઘુભા વાઘેલા, દેવુભા વાઘેલા, કમલસિંહ સોઢા, ભગાભાઈ આહીર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સરપંચો, પ્રમુખો, પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શિક્ષકો, આઈસીડીએસના આંગણવાડીના કાર્યકરો, વર્કરો, હેલ્પરો, આશા વર્કરો, સિસ્ટરો વગેરે મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાપરના ખોડિયાર મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રેક્ટરો, પાણી ઉપાડવાના મશીનો, જેનરિક દવાઓ, ખેડૂતો વિશે માર્ગદર્શન આપતા સ્ટોલો, વિવિધ ખાતરના સ્ટોલો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા અને લોકોને વધુમાં વધુ ઉપયોગી માહિતી મળે તે પ્રકારનું વિશેષ આયોજન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કાર્યક્રમમાં આપવામાં આવી હતી.